જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? બધા મજામાં ને? સરસ, વેરી ગુડ. ચાલો બાળકો આગળ વધી. પાઠની અંદર હવે ત્રણ ટોપિક આપણે ભણવાના બાકી છે. તો લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ગાઉસનો નિયમ ભણેલા હતા. ગાઉસ નામના વૈજ્ઞાનિકે શું કીધેલું, ફ્લક્સ વિશેની જે સમજૂતી આપેલી તેની આપણે બાળકો ચર્ચા કરેલી. હવે મિત્રો આ ગાઉસ નામનો જે વૈજ્ઞાનિક છે ને એના કંઈક ઉપયોગ છે. આમ જોવા જઈએ તો જૂની ટેક્સ્ટબુકની અંદર મિત્રો એના ચાર ઉપયોગ હતા, તમારી નવી ટેક્સ્ટબુકની અંદર ત્રણ ઉપયોગ છે. છેલ્લો ઉપયોગ હતો એ કાઢી નાખો, પછી આપણે છેલ્લે જોશી બરાબર. તો પહેલો ઉપયોગ બાળકો એનો આવો કંઈક કે અનંત લંબાઈના સળિયા વડે, અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. આવો કંઈક પ્રશ્ન છે. અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું તમારે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો આપણી પાસે કોઈ એક અનંત લંબાઈનો સળિયો હોવો જોઈએ. તો પ્રશ્ન એવો થાય આપણે બધાને કે સાહેબ અનંત લંબાઈનો સળિયો એટલે શું? તો વાસ્તવમાં આમ જોવા જઈએ તો અનંત લંબાઈનો સળિયો ના હોય, પણ અતિ લાંબો સળિયો આવું બોલે ને, અતિ લાંબો સળિયો એટલે બાળકો આપણે એવું સમજવાનું કે એ સળિયો અનંત લંબાઈનો છે. ખ્યાલ આવે ને? અનંત લંબાઈનો સળિયો ના હોય પણ રકમની અંદર એવું ક્યાંક આવે દાખલામાં અતિ લાંબો સળિયો હે, ત્યારે એવું સમજવાનું તમારે ગાઉસના પહેલા ઉપયોગની મિત્રો ચર્ચા કરવાની આપણે. ઓકે સારું, વાલો તો ધ્યાન આપજો બધા. અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો, પ્રશ્ન કંઈક આવો હોય આપણી પાસે. તો મિત્રો આપણી પાસે કોઈ એક આવો અનંત લંબાઈનો સળિયો, જો મેં અહીંયા ડોટ લાઈન દર્શાવી છે, ધ્યાન આપજો. આ જે વસ્તુ છે ને બાળકો, આ ડોટ લાઈન, ડોટ લાઈનનો મતલબ એવો કે આ સળિયો છે ને એ અનંત લંબાઈનો સળિયો છે. હવે સિમ્પલ એ બાળકો, ધારો કે હું એમ કહું અનંત લંબાઈનો સળિયો એ સમજો, ઉપર એ આવી તામ હશે, નીચે આમ હશે. અત્યારે મેં આ રીતે સળિયાને પકડેલો હોય અને આ સળિયો બાળકો અત્યારે ધન વિદ્યુત ભારિત છે. કેવો હે? ધન વિદ્યુત ભારિત. ઓકે, આપણે પેલી રેખીય ઘનતા, પુષ્ઠ ઘનતા અને કદ ઘનતા આવી મિત્રો ચર્ચા કરેલી હતી. તો તમને બધાને ખ્યાલ હે જ્યારે રેખીય, રેખીય એટલે સળિયાની ચર્ચા આવે ત્યારે લેમડાની વાત કરવાની. લેમડાની યાદ આવે ને, રેખીય ઘનતાની સંજ્ઞા શું હતી? લેમડા. તો અહીંયા બાળકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એક અતિ લાંબા તાર ઉપર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. હાવ હેલી થિયરી, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી 3 માર્કની થિયરી. કોઈ એક અતિ લાંબો તાર આપ્યો અને આ તાર ઉપર સમાન રીતે વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલા છે. આ તાર ઉપર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડા છે. ખાસ બાળકો સમજો, સળિયાની વાત આવે એટલે અહીંયા રેખીય ઘનતા આવશે. મેં ત્યારે તમને કીધેલું હતું સમતલ આવે ને મિત્રો તો પુષ્ઠ ઘનતા આવે સિગ્મા, અહીંયા સળિયાની વાત આવે એટલે રેખીય ઘનતા લેમડા. તો તમે જોઈ શકો એક આપણી પાસે અતિ લાંબો તાર છે. મિત્રો આવો આપણે બધાએ અનુભવ કર્યો હોય કે આ મારી પાસે સળિયો હોય, હવે હું એને જો આ રીતે વળવું, આ રીતે ફેરવું મિત્રો, સમજો આ રીતે, તો એની આજુબાજુમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર. આ સળિયો હે મિત્રો, હું એમ કહું આ મારી પાસે સળિયો હે એક. હવે આને આને આ ઉપર અત્યારે ધન વિદ્યુત ભાર આવેલો હોય, આ જે સળિયો આવેલો હોય આના ઉપર આ રીતે ધન વિદ્યુત ભાર આવેલો હોય, સતત રીતે સમાન રીતે પથરાયેલો હોય. હવે આને આપણે આવી તમ ફેરવી આ રીતે, તો થશે શું મિત્રો? આની આજુબાજુ કોઈ એક હું વર્તુળ દર્શાવું, ધારો કે આ, તો અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે ને એટલું જ અહીંયા હશે. મારો કહેવાનો મતલબ બધા જ બિંદુએ, વર્તુળ ઉપરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન અને ત્રિજ્યા વર્તી. હા કે ના? આપણે જોઈ આ રીતે મિત્રો, ધારો કે સમજો, સમજવા માટે હો, આપણી પાસે કોઈ એક, ધારો કે એક સળિયો હોય, આ ધારો કે સળિયો હોય, ધ્યાન આપજો. હવે આ સળિયાને આ સળિયો જે આપેલો હે આ ધન ભારિત સળિયો હે, આખે આખો આના ઉપર ધન વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હે અને આની રેખીય ઘનતા લેમડા હે. હવે આ સળિયાને તમે ફેરવો અને આજુબાજુમાં કંઈક એક વર્તુળ આપેલું હોય તો તમને ખ્યાલ આવે, જો આ રીતે અહીંયા સળિયો રાખેલો હે આ રીતે, આ અતિ લાંબો સળિયો આ રીતે,
બરોબર. તો હવે આને આવી તમે ફેરવશો ને મિત્રો, તો આ વર્તુળ ઉપરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું મળશે. કેમ કે આ ત્રીજી અંતર આર, તો આ કેટલી હશે? આર. આ બધી ત્રીજી 5 સેન્ટીમીટર હોય તો આ બધી કેટલી મળશે? 5 સેન્ટીમીટર. મારો કહેવાનો મતલબ આ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન. હા કે ના? તો બસ મિત્રો, અહીંયા આપણી પાસે એવી જ અહીંયા વર્તુળ જેવી સંજ્ઞા આવી તમે દર્શાવી દેવાની. બરાબર, અનંત લંબાઈનો સળિયો છે. ધારો કે આ તારથી આપણે આર જેટલા લંબ અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, તો મિત્રો આપણી પાસે કોઈ એક પી બિંદુ આવેલું હોય, ધારો કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય પી બિંદુ પાસે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના સૂક્ષ્મ ખંડો P1 અને P2ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 હોય. આ તાર ઉપર હે એનો સૂક્ષ્મ ખંડ, એટલે આને P1 કહી દઉં, આને P2 કહું. આ P1ના લીધે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મિત્રો E1 જેટલું હોય. કેટલું હોય? E1. અને આ P2ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું હોય, E2. હું એમ કહું એક વિદ્યુત ક્ષેત્ર E1 આ બાજુ હોય ને E2 આ બાજુ હોય તો પરિણામી તો આમ જ મળશે, ઈ એટલે આર્યું. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ઈ. આથી તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ થશે, જેની દિશા ઓ થી પી તરફ હે. આ ઓ એટલે કેન્દ્ર, એની દિશા કઈ તરફ થશે? ઓ થી પી તરફ. તો આ સિમ્પલ વસ્તુ છે. બરાબર, અને મેં પહેલાંય કીધું એ પ્રમાણે તારથી આર જેટલા લંબ અંતરે P' અને P" પાસે પણ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને ત્રિજ્યાવર્તી દિશામાં. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ તો અહીંયા P' અને અહીંયા P" હશે. બરાબર, આ અંતર આર હશે ને તો આ અંતર કેટલું હશે? આર. બધે અંતર સમાન જ હશે. તો વર્તુળ ઉપરના બધા જ બિંદુએ બાળકો વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન. ડન. હવે મિત્રો ખાસ સમજવા જેવી વસ્તુ એ ધ્યાન આપજો. હવે મેં કોઈ એક અહીંયા સળિયો દર્શાવ્યો હોય, આ અનંત લંબાઈનો સળિયો, આ જઈએ નહીં, અનંત લંબાઈનો સળિયો હોય. તો આપણે હવે જોઈજો, પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે અક્ષ તરીકે લઈ આર ત્રિજ્યા, એટલે કે ત્રિજ્યા આર અને એલ લંબાઈનું કોઈ એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ કલ્પીએ. એટલે વસ્તુ કેવી કે આ રીતે કંઈક છે. આ તમારી પાસે અનંત લંબાઈનો સળિયો આર્ય, આ મેં આકૃતિ દોરી ને, આ સળિયો, આ આ સોરી નળાકાર, આ નળાકાર. આની અંદર કોઈ અનંત લંબાઈનો સળિયો આવેલો હોય તો આ રીતે, આની અંદર કોઈ આ રીતે અનંત લંબાઈનો સળિયો હોય, અને આ સળિયો હોય ને મિત્રો એ ધનભારિત સળિયો હોય. કેવો હોય? ધનભારિત. બરાબર, હવે તમે જોઈ શકો મિત્રો આ સળિયાના આ રીતે વચ્ચોવચ્ચ રાખેલો હોય, અને આ જે નળાકાર તમે લીધો ને એની લંબાઈ L જેટલી છે. કેટલી લંબાઈ છે? L. હવે મિત્રો આ જે સળિયો છે એનું આ વચ્ચોવચ્ચ આવેલો હોય તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જે હશે ને એ ત્રિજ્યા બોલાય, તો એ ત્રિજ્યા મિત્રો કેટલી હશે? R જેટલી છે. કેટલી ત્રિજ્યા છે? R. એટલે આપણે લખ્યું એ કે અહીં R ત્રિજ્યા અને L લંબાઈનું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ કલ્પી, એટલે કે આ એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. આ સળિયો હોય ધનભારિત સળિયો, આને મિત્રો નળાકારનું આડછેદ બોલાય. શું બોલાય? નળાકારનું આડછેદ. આને શું બોલાય? નળાકારનું આડછેદ. આને શું બોલાય? આખી ઉપરની સપાટીને નળાકારની વક્ર સપાટી કહેવાય. શું કહેવાય? નળાકારની આ ઉપરનો ભાગ, એને શું કહેવાય? વક્ર સપાટી. બરાબર. સારું, આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો હવેથી વર્ગીકરણનું કામ પૂરું. બરાબર, વર્ગીકરણમાં કંઈ નવીન વસ્તુ નથી, આ બધી લખી દર્શાવવાની. હવે ધ્યાન આપજો ખાસ, આને મિત્રો કહી દઉં પૃષ્ઠ નંબર 1, આને કહી દઉં પૃષ્ઠ નંબર 2. આવું તમારી રેફરન્સ બુકમાં, PDFમાં, આપણે જે ટેક્સ્ટ બુક એમાં નથી દર્શાવ્યું, પણ સેલ ઉપડે એટલે હું આ રીતે દર્શાવું. આને કહી દઉં નળાકારની વક્ર સપાટી ત્રીજી, એટલે નળાકારનું આ ત્રીજું ભાગ. બરાબર. સારું, હવે અહીંયા ધ્યાન આપજો, અહીં આડછેદ, આડછેદ એક સાથે સંકળાયેલું ફ્લક્સ, સંકળાયેલું ફ્લક્સ. હવે આ સમજવા જેવી વસ્તુ, આખી થિયરીની અંદર આ થિયરી આપણે જે ભણી એની અંદર હવે જે દર્શાવવાની ખાસ મહત્વ, આ આડછેદ એક સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે સમજો, તમે બધા આવું ભણી ગયા હો મિત્રો, વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર હંમેશા
ત્રીજી આવર્તી દિશામાં હોય તો મિત્રો આ ધન વિદ્યુતભાર આ ધન વિદ્યુતભાર તો ત્રીજી આવર્તી દિશામાં એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે ને આ બિંદુ આમ હશે આમ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઈ જેટલું સમજો બહુ સમજવા જેવું તમે મને આવું કહી શકો સાહેબ આમ વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું એની જગ્યાએ અમે આમ નીચે દર્શાવી તો ન હાલે હાલે કેમ કે ધન વિદ્યુતભાર તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે બહારની તરફ અને મિત્રો આડછેદ હંમેશા આડછેદનું ક્ષેત્રફળ કઈ દિશામાં હોય લંબરૂપે આવેલું હોય તો આ આડછેદનું ક્ષેત્રફળ આ દિશામાં આવશે આ દિશામાં તો ખૂણો કેટલાનો થશે બાળકો 90 અંશનો આ ક્ષેત્રફળ એટલે ડી એ ક્ષેત્રફળ એટલે ડી એ તો તમને ખ્યાલ આવે આડછેદ એક સાથે વિદ્યુત ક્ષેત્ર ત્રીજી આવર્તી દિશામાં અને ક્ષેત્રફળ આડછેદને લંબરૂપે એટલે એ આ તરફ હા ને તો ખૂણો કેટલાનો બન્યો 90 તો આપણે આવું કહી દઉં આડછેદ એક સાથે સંકળાયેલું ફ્લક્સ તો મિત્રો એને કહી દો ફ્લક્સ ફાઈ વન તમને સૂત્ર આવડે ફ્લક્સ ફાઈ વન બરાબર ઈ ડોટ ડી એ ઈ ડોટ ડી એ તો આ જ રીતે મિત્રો ફ્લક્સ ફાઈ વન બરાબર શું આવશે બોલો જો ઈ ડી એ કોસ થીટા બોલો થીટા બરાબર કેટલા આવ્યા મિત્રો 90 અંશ તમે જોયું ને થીટા અહીંયા ઈ અને ડી એ વચ્ચેનો ખૂણો કેટલાનો મળ્યો ઈ અને ડી એ વચ્ચેનો ખૂણો 90 તો ફ્લક્સ ફાઈ વન હમણાં ઈ ડી એ કોસ 90 મિત્રો કોસ 90 એટલે શું થાય 0 તો ફ્લક્સ ફાઈ વન બરાબર શું આવ્યું 0 જોઈએ કે આ આડછેદ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું મળ્યું 0 આ જ રીતે મિત્રો આડછેદ બે સાથેની ચર્ચા કરો તો વિદ્યુત ક્ષેત્ર તો આમ જ આવશે મિત્રો ત્રીજી આવર્તી દિશામાં આમ હા કે ના અને ક્ષેત્રફળ આનું કઈ તરફ હશે આ તરફ જોઈ લઈએ ડી એ બારની તરફ આડછેદ એ અને બાર આ ખ્યાલ આવ્યો તમને આમ બોલું મિત્રો અહીંયા એક મારી પાસે આડી આ નળાકાર હતો હવે આ અંદર ધન પાડિત એટલે વિદ્યુત ક્ષેત્ર આમ આ રીતે અને આનું ક્ષેત્રફળ આનું તો એ તો આમ જ આવશે આડછેદે આડછેદને લંબરૂપે હોય તો આ રીતે કંઈક મળશે ક્ષેત્રફળ આ દિશામાં બ્લેક કલરની દર્શાવવું બરાબર એ ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર મિત્રો આ તરફ આમ જો આ આકૃતિ જુઓ આ ભાગ તો ખૂણો કેટલાનો બન્યો 90 આ જ વસ્તુ મિત્રો મેં તમને અહીંયા કીધી કે ક્ષેત્રફળ આ દિશામાં છે ક્ષેત્રફળ આ દિશામાં છે બહારની તરફ લંબરૂપે આમ આ બ્લેક કલરની અને આડછેદ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જોઈ લઈએ ઉપર ત્રીજી આવર્તી દિશા ખૂણો કેટલાનો બન્યો 90 હા તો પાડો યાર સમજાય ને સિમ્પલ વસ્તુ એ બરાબર તો મારો કહેવાનો મતલબ આડછેદ બે સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે મેળવશું તે આની જેમ 0 જ આવશે તમને ખ્યાલ આવી જશે દર્શાવી દઈએ આપણે અહીં આડછેદ બે સાથે સંકળાયેલું ફ્લક્સ ડન હાલો ફ્લક્સ ફાઈ ટુ બરાબર ફ્લક્સ ફાઈ ટુ બરાબર દર્શાવી દઉં આવી રીતે ઈડીએ કોસ થીટા બોલો તો બાળકો થીટા બરાબર કેટલા એવા 90 અંશ તો ફ્લક્સ ફાઈ ટુ બરાબર ઈડીએ કોસ 90 કોસ 90 એટલે શું થાય બાળકો 0 તો ફ્લક્સ ફાઈ ટુ બરાબર એ શું આવ્યું 0 જો હવે વાંચો અહીં કલ્પેલ નળાકારની બંને વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થશે કઈ રીતે એ તમારી પીડીએફમાં રેફરન્સ બુકમાં કે ટેક્સ્ટ બુકમાં ન દર્શાવ્યું ખ્યાલ આવ્યો બધાને આ રીતે તો અહીં આપણે જે નળાકાર વિચાર્યો હતો ને એની બંને વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય કઈ રીતે આ ખાસ સમજવા જેવી વસ્તુ છે અને હું તો એમ કહું પરીક્ષાની અંદર આ વસ્તુ દર્શાવવાની આપણે થિયરીમાં આ થિયરી તમારે આમાંથી જ પાકી કરવાની છે બરાબર સારું હાલો એકનું કામ પૂરું બીજાનું પૂરું હવે નળાકારની વક્ર સપાટી લઈએ આપણે આ ઉપરનો ભાગ લ્યો તો ભલે નીચેનો લ્યો તો ભલે એમાં કાંઈ ફેર નથી પડતો બરાબર તો આપણે ત્રીજો મુદ્દો આ રીતે લખી નળાકારની વક્ર સપાટી સાથે
સંકળાયેલું ફ્લક્સ, સંકળાયેલું ફ્લક્સ. હવે સમજો બધા, એને કહી દો મિત્રો ફ્લક્સ ફાઈ થ્રી, ફ્લક્સ ફાઈ થ્રી, બરાબર. હવે જો નળાકારની વખત આ તો મિત્રો તમને ખ્યાલ જ છે, ત્રિજ્યા આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે, તો કે સાહેબ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, એ તો ત્રિજ્યાવર્તી દિશામાં જ છે, જોઈ લ્યો અહીં, હા ને. આ નળાકારે એનું ક્ષેત્રફળ કઈ તરફ હશે, આ સપાટીનું ક્ષેત્રફળ યાદ દિશામાં હશે, જોઈ લ્યો ડી એ. અને સિમ્પલ વસ્તુ એ, આ નળાકાર હતો મિત્રો, આ નળાકાર, તો વિદ્યુત ક્ષેત્ર તો આપણે જોયું અંદર ધન વિદ્યુત ભાર, એટલે વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે, પણ આનું ક્ષેત્રફળ કઈ દિશામાં હોય, આ સપાટીનું, તો કે આ સપાટીને લંબરૂપે, તો વિદ્યુત ક્ષેત્ર યાદ દિશામાં અને ક્ષેત્રફળ યાદ દિશામાં, તો તમે મને કહી શકો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થશે, ઝીરો. અહીંયા 90 હતો, અહીંયા 90 હતો, અહીંયા કેટલાનો થાય, ઝીરો. આ જ વસ્તુ અહીંયા વિચારવો જોઈએ, નીચેના ભાગમાં વિચારી તો આમ જ આવશે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ધન વિદ્યુત ભારે બહારની તરફ, અને ક્ષેત્રફળ આમ જ આવશે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થશે, ઝીરો. તો અહીંયા લ્યો અથવા અહીંયા લ્યો કાંઈ ફેર પડે નહીં, બરાબર. તો હવે બાળકો આપણે દર્શાવી દઈ કે ફ્લક્સ ફાઈ થ્રી બરાબર, હાલો બોલી જજો, ઈડીએ કોસ થીટા, બોલો થીટા બરાબર શું આવશે, ઝીરો અંશ. તો ફ્લક્સ ફાઈ થ્રી બરાબર ઈડીએ કોસ ઝીરો, ઈડીએ કોસ ઝીરો, કોઈને કંઈ વાંધો. તો ફ્લક્સ ફાઈ થ્રી બરાબર શું આવ્યું મિત્રો, ઈડીએ, ઈડીએ. તમને બધાને ખબર હે ડી એટલે શું, એ ક્ષેત્રફળ, કેનું ક્ષેત્રફળ, તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો યાદ રાખજો, દસમામાં તમે જોઈને આવ્યા હો, નળાકારનું ક્ષેત્રફળ 2πrl, આવું કંઈક ક્ષેત્રફળ યાદ કરો. નળાકારનું ક્ષેત્રફળ, ગોળાનું ક્ષેત્રફળ કહું તો કેમ તમે કહો 4πr2, ગોળાનું ક્ષેત્રફળ કેટલું, 4πr2. એમ નળાકારનું ક્ષેત્રફળ તમને આવડવું જ જોઈએ. ફ્લક્સ ફાઈ થ્રી બરાબર ઈ એમણ, અને નળાકારનું ક્ષેત્રફળ દર્શાવું મિત્રો 2πr, અને એની લંબાઈ કેટલી હતી, એલ. લંબાઈ કેટલી હતી, એલ. આ લંબાઈ એલ. કોઈને કાંઈ પ્રશ્ન? કેટલા ફ્લક્સ મળ્યા મિત્રો, 3, 1, 2 અને 3. તો હવે કુલ ફ્લક્સનો સરવાળો કરી, આપણે 3 ફ્લક્સનો શું કરી નાખવાનો, સરવાળો, બરાબર. સારું, હાલો એ ચાલુ કરી, પહેલાં એકવાર નજર માર લઈએ પછી આગળ વધી, હાલો જોઈ. રેડી? હવે અહીંયા લખી પરિણામી ફ્લક્સ, અથવા આવું લખી કુલ ફ્લક્સ. શું દર્શાવી? કુલ ફ્લક્સ. હાલો બધા જ ફ્લક્સનો અહીંયા મિત્રો સરવાળો કરાવો મને, બોલતા રહેજો. ફ્લક્સ ફાઈ બરાબર ફ્લક્સ ફાઈ 1 પ્લસ ફ્લક્સ ફાઈ 2 પ્લસ ફ્લક્સ ફાઈ 3, ડન. ફ્લક્સ ફાઈ એમણમ, ફાઈ 1 બરાબર શું આવ્યું, 0, ફ્લક્સ ફાઈ 2 બરાબર એ 0, ફ્લક્સ ફાઈ 3 બરાબર શું આવ્યું એ લખાવી દો, ઈ 2πrl, ઈ 2πrl. તો આ રીતે દર્શાવ મિત્રો, ફ્લક્સ ફાઈ બરાબર ઈ 2πrl. જો મિત્રો આમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી ને, હાવ હેલું એ મિત્રો, સમજાય ને બધાને. પણ આ વસ્તુ જો આવી લીટી લખેલી છે કે અહીં નળાકારની બંને વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય, તો આ વાંચીને નું આવડે, પણ આપણે આ બે મુદ્દા જોયા, હવે તમને ખબર પડી ગઈ કે નળાકારની વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેમ ઝીરો થયું, તો કે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલાનો થાય, 90, માટે ઝીરો થયું. એટલે હાવ હેલી વસ્તુ એ, બરાબર. હવે મિત્રો તમને ફ્લક્સનું સૂત્ર આવડે, ગાઉસ નામના વૈજ્ઞાનિકે આવું કીધું હતું, ફ્લક્સ ફાઈ બરાબર આવું થાય, યાદ કરો તો ક્યુ અપોન એપ્સલન 0, યાદ કરો ક્યુ અપોન એપ્સલન 0. સારું, હાલો ઈ એમણ ગુણ્યા 2πrl. કોઈને કાંઈ વાંધો મિત્રો, ઓલું સૂત્ર યાદ કરો તો, રેખીય ઘનતાનું લેમડા બરાબર આવું હતું, યાદ કરો ક્યુ અપોન એલ. હા તો પડો યાર, લેમડા બરાબર ક્યુ અપોન એલ, ક્યુને કરતા કરો તો ક્યુ બરાબર શું આવે, લેમડા એલ. સાહેબ આવું ક્યાંથી ગોતી આવ્યા તમે? ભાઈ આપણે રેખીય ઘનતા, પુષ્ઠ ઘનતા અને કદ ઘનતા ભણ્યા હતા,
અહીંયા રેખીય ઘનતા શું કામ આવી? તો કે અહીંયા સાહેબ સળિયાની વાત આવે. તો તમને ખબર હે રેખીય ઘનતાનું સૂત્ર લેમડા બરાબર ક્યુ અપોન એલ. ક્યુને કરતાં કર્યું લેમડા એલ. હવે આ કિંમત અહીં મૂકાવો, ક્યુની જગ્યાએ લખાવો, તો લેમડા એલ અપોન એપ્સલેન ઝીરો. બરાબર. હવે બોલજો, ઈ ગુણા ટુ પાય આર એલ. આ તો પાડો યાર, બંને બાજુથી મિત્રો એલ એલ કેન્સલ થઈ ગયા, તો શું હોય તું લેમડા છેદમાં એપ્સલેન ઝીરો બરાબર ઈ ગુણા ટુ, ઈ ગુણા ટુ પાય આર, ઈ ગુણા ટુ પાય આર. પ્રશ્ન વાંચો તો આપણે શોધવાનું શું હોય મિત્રો, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર એટલે ઈને કરતાં કરીએ આપણે, તો ઈ બરાબર આવું થાય મિત્રો ઈ એમણા આ લબાચો અહીંયા છેદમાં આવે, તો લેમડાના છેદમાં બોલજો ટુ પાય આર એપ્સલેન ઝીરો. મિત્રો અહીંયા થિયરી પૂરી. અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અતિ લાંબો તાર હોય ને એમ કે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો, તો આ સૂત્ર. હા મિત્રો એક કામ કરો, આને ઉપર નીચે બે વડે ગુણાવો, તો ઉપર નીચે આ મળી જ ગયો, જવાબ આવી જ ગયો હોય, પણ સમજવા માટે ઉપર નીચે બે વડે ગુણાવો, તો આવું દર્શાવાય ઈ બરાબર ટુ લેમડા અપોન ઉપર નીચે બે વડે એટલે અહીં બે દુ કેટલા થઈ જાય ચાર, ફોર પાય એપ્સેલેન ઝીરો આર. આવું લખાય કે ન લખાય? આ તો પાડો યાર. કુલમનો નિયમ યાદ કરો તો તમે બધા એવું કહેતા, વન અપોન ફોર પાય એપ્સેલેન ઝીરો હોય ને સાહેબ, વન અપોન ફોર પાય એપ્સેલેન ઝીરો હોય ને સાહેબ, અહીંયા કે લખાય યાદ કરો કુલમનો. તો આ સૂત્રમાં આવું દર્શાવાય ઈ બરાબર ટુ કે લેમડા અને છેદમાં આર. જો મિત્રો એક આ સૂત્ર મગજમાં રાખજો, આના આધારે તમે આવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં, યાદ કરો આઈએમસીક્યુમાં યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર એ અંતરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો મિત્રો મોસ્ટ આઈએમપી થિયરી કહી શકાય બરાબર. આ પરીક્ષામાં પૂછવા જેવી ત્રણ માર્કની ખાસ મહત્વની થિયરી. આખી થિયરીને યાદ રાખવા માટે તમારે આ તો જો એમણમ જ છે, આનું તો વર્ગીકરણ તમે તમારા શબ્દમાં લખી શકો. મારો કહેવાનો મતલબ આ નળાકાર જે દર્શાવ્યો છે ને, આની અંદર આ યાદ રાખવા માટે ત્રણ ભાગ ધ્યાનમાં લખવાનો, પહેલો બીજો અને ત્રીજો. એક વર્તુળાકાર સપાટી, બીજી વર્તુળાકાર સપાટી અને નળાકાર વક્રની સપાટી. વર્તુળાકાર બંને સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ઝીરો મળશે એટલે આ ફટાફટ આવડે. વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે તમને કેમ કે બંને વચ્ચેનો ખૂણો ઝીરો થશે, એટલે અહીંયા તમને નળાકારનું ક્ષેત્રફળ એક આવડવું જોઈએ ટુ પાય આર. ત્રણેય ફ્લક્સ મળી ગયા, ત્રણેય ફ્લક્સનો મિત્રો મેં સરવાળો કરી નાખ્યો. ફ્લક્સનું સૂત્ર આવડે તમને ક્યુ અપોન એપ્સિલન ઝીરો. હવે ક્યુ એટલે વિદ્યુત ભાર, તમને ખબર હોય રેખીય ઘનતાની વાત થાય લેમડા બરાબર ક્યુ અપોન એલ, તો ક્યુને કરતાં કરી મિત્રો તો લેમડા એલ, તો ક્યુની જગ્યાએ મૂકી દીધા લેમડા એલ. આ તું એમણે આ બધું એમણે બંને બાજુથી એલ એલ કેન્સલ થઈ ગયા, તો આ વધુ આવું. વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ઈને અહીંયા નહીં રાખો, આ લબાચો અહીંયા છેદમાં આવી જાય, લેમડા ઉપર જ છે. તો આ સૂત્ર અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું પૂરું અહીંયા. અને તમને બધાને ખબર વિદ્યુત ક્ષેત્ર આમ જોવા જઈએ તો સદિશ રાશિ જ છે, એટલે એવું લાગે તો બધે વિદ્યુત ક્ષેત્રની ઉપર એરો દર્શાવી દઈએ આપણે. હા વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે બરાબર ને. હવે મેં આ વસ્તુ તમને શું સમજાવી, તો કે આ તો ઉપયોગી જ છે, પણ આ સૂત્ર જે દર્શાવ્યું ને એ દાખલામાં આ યાદ ન રહી એના કરતાં આ યાદ રહી ગયા, બંને એક જ થાય સૂત્ર તો. પણ આમાં મેં શું કર્યું, ઉપર નીચે બે વડે ગુણાવ્યા, તો અહીંયા બે આવ્યા ને અહીંયા બે ગુણાવ્યા એટલે ફોર પાય એપ્સેલેન ઝીરો આવી ગયું. અને તમને બધાને ખબર વન અપોન ફોર પાય એપ્સેલેન ઝીરો લખવું હોય, વન અપોન ફોર પાય એપ્સેલેન ઝીરો લખવું હોય, અહીંયા મિત્રો તમે આવી તમે કે દર્શાવી શકો, એની જગ્યાએ શું લખાય કે. તો વન અપોન ફોર પાય એપ્સેલેન ઝીરોની જગ્યાએ કે આવી ગયું, બગડો તો હતો જ કે આવી ગયો અને ઉપર લેમડાઈ હતો, છેદમાં હવે ખાલી શું વધ્યું આર. તો અહીંયા તમે આવું કહી શકો કે અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. લાસ્ટમાં મિત્રો એનો આલેખ આ રીતે દોરી નાખજો બરાબર, એમસીક્યુમાં ક્યાં કાઢવું આવશે એ વિરુદ્ધ આનો આલેખ કંઈક આવો મળશે.
ઈ ચલે છે વન અપોન આર અનંત લંબાઈના સળિયા માટે. છેલ્લે આ પાઠ પૂરો થાય ત્યારે આવા ઘણા બધા એમસીક્યુ અલગ અલગ બનશે. તમે યાદ કરો મિત્રો, આપણે બિંદુ વચ્ચે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું, ડાયપોલ વડે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું, ડાયપોલ વડે વિષુવવૃત્ત રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવેલું હતું, યાદ આવે ને બધાને. આજે આપણે અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું. આવતા લેક્ચરની અંદર આપણે અનંત લંબાઈનું એક સમતલ લેશી, એ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું મળે ને એ આપણે જોશી. તો ખાસ વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટ આની અંદર એ મહત્ત્વના છે બધા, બરાબર. સારું, આજે આટલું રાખશી મિત્રો. વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લેજો. આખી થિયરી પીડીએફમાંથી નથી લખવાની, આખી થિયરી તમારે આ બોર્ડમાંથી લખવાની છે. અને રહી વાત આની કે તમારી પીડીએફ કયો કે ટેક્સ્ટબુક કયો, એની અંદર આ આકૃતિ મેં આમ આડી દર્શાવી, તમારી ટેક્સ્ટબુક અથવા પીડીએફમાં આ આકૃતિ નામ ઊભી દર્શાવી આ રીતે. આમ અરે ભાઈ, તમે પરીક્ષામાં ઊભી દર્શાવો કે આ રીતે દર્શાવો, એમાં કાંઈ ફેર પડે નહીં, ખ્યાલ આવે ને. એટલે વળી એવો નો પ્રશ્ન કરતા મેસેજ કરીને કે સાહેબ આડી આકૃતિ દોરવાની કે ઊભી દોરવાની, સમજાણું, તમને ખ્યાલ આવી જાય. જોઈ બરાબર કે કઈ રીતે આકૃતિ આવે, કન્સેપ્ટ બધો એક જ થશે એની અંદર, બરાબર. સારું, વાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, હેવ એ નાઇસ ડે અને ટેક કેર.